મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં આપનું પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. વૈદક વિદ્યા ચેનલના વિવિધ વૈદકીય વિષયો અને એ વિષયને અંતર્ગત આજે મારે જે દ્રવ્યની વાત કરવાની છે, એ દ્રવ્યને આધારે સમગ્ર ભારતીય ઉપખંડના તમામ લોકોનું આરોગ્ય ટક્યું છે એ આદુ વિશે મારે આપને સમજણ આપવાની છે. આપણા દેશનું એકેય એવું ઘર નથી કે જેના ઘરમાં આદુ ન હોય. રસોડામાં આદુ કે સૂંઠ, ચટણી, હળદર, મરી મસાલો, સિંધવ, તેલ આ બધું હોય જ છે, જીરું બધું. એની સાથોસાથ આદુ બધા જ લોકો રાખે છે, એનું પ્રમાણમાં સેવન કરે છે. પણ એની ઉપયોગિતા મારે તમને જે સમજાવવાની છે કે આયુર્વેદની અંદર 8000 જાતના ઔષધ દ્રવ્યોની નોંધ છે. એમાં 2000 દ્રવ્યો બને છે, બાકીના હજુ તો બનવાની પ્રક્રિયામાં હશે. પણ આ બધા જ દ્રવ્યોને ઔષધ ગણવામાં આવ્યા છે. જ્યારે આદુ એક એવું પ્રકૃતિએ ઉત્પન્ન કરેલું તત્વ છે જેને મહૌષધિ કહેવામાં આવ્યું છે. આદુ અર્થાત એને સૂકવેલી સૂંઠ. અને વિશ્વનું સર્વોત્તમ ઔષધ મહૌષધિ આદુ છે. આદુ રોજ નવા કોષ બનાવે છે. આદુથી જીભ તથા ગળું સુરક્ષિત રહે છે. અને અગણિત ફાયદાઓ છે મિત્રો. આ ફાયદાઓ વાંચી અને સાંભળીને તમે હેરત પામી જશો. જઠરાગ્નિના જે નિત્ય પ્રશ્નો હોય, મંદ અગ્નિ જેનો હોય, એની રક્ષા આદુના સેવનથી થાય છે. જઠરના અગ્નિને બળવાન રાખવા માટે નિત્ય આદુનો રસ સિંધવની સાથે મેળવીને પીવાની આપણા દેશમાં પ્રાચીન પરંપરા છે. આદુનું સેવન કરવાથી મંદાગ્નિ રહેતી નથી, હોજરી ખુશ રહે છે. હોજરી ખુશ રહે તેથી આંતરડું પણ સદાય પ્રસન્ન રહેતું રહે છે. ને જીવનના પોષક તત્વો અને સપ્ત ધાતુને ખેંચીને લીવર આખા શરીરને પહોંચતા કરે દરેકને તેની ડિમાન્ડ પ્રમાણે. એ લીવર પણ રાજી રહે તો, લીવર રાજી રહે તો એની સાથે કિડની ને સ્વાદુપિંડ ને પેનક્રિયાસ ને એને લગતા બધા જ અવયવો સાજા રહે. આદુના સેવનથી ક્યારે કફ, ઉધરસ, દમ, ઉધરસ, શરદી થાય નહીં અને સળેખમ પણ મટી જાય, જેને કારણે આપણું ફેફસું તંદુરસ્ત રહે. આદુ 80-80 જાતના વાયુને નિયંત્રિત રાખે છે, જેથી આપણું પેટના કોઈ પણ રોગ ન થવા દે, સાંધાના રોગ ન થવા દે, હાડકાના દુખારા ન થવા દે, માનસિક રોગ પણ ન થવા દે અને મનને પણ તંદુરસ્ત રાખે, આપણા મગજને પણ તંદુરસ્ત રાખે. અને એની સાથોસાથ ક્યારેય મનને અસ્વસ્થ ન થવા દે અને માથાનો દુખાવો પણ ન થવા દે. જેમાં પહેલાં આદુનો રસ લીંબુના રસ સાથે સહેજ સાકર સાથેને પી શકાય છે. આદુનો રસ પીનારને કેન્સર થવાની શક્યતા નહીવત છે, કારણ કે આદુ રોજ નવા કોષ બનાવે, નબળા કોષને ડાઉન કરે અને એને પરિવર્તિત કરે. તેથી કોઈ નબળો કોષ આદુના સેવનથી જન્મે નહીં. તેથી ગળ, ગુમડ, ગાંઠ, જેને આપણે દેશી ભાષામાં, આયુર્વેદની ભાષામાં અર્બુદ કહીએ, એ ગાંઠો કાંઈ થતી જ નથી. તેથી નિશ્ચિતપણે મારે કહેવાનું થાય છે આપને સર્વને કે નિત્ય સપ્રમાણ 1/2 ચમચી આદુનો રસ, એની સાથે કાં લીંબુ પીવો, કાં મધ પીવો, કોઈ પણ દ્રવ્ય, કાં સાકર લ્યો, કાંઈ પણ દ્રવ્યની સાથે કાં ગળોનું સેવન કરો, કાં ગળોનું સત્વ, કાં મરીનું પાવડર લ્યો, કાં સિંધવ લ્યો, પણ અંદર પેટમાં આદુ જાય એટલે આપણને કોઈ રોગ થતા નથી. આદુ વાયુ અને કફનો સત્વરે નાશ કરે છે. આદુની એક સારામાં સારી વાત હું આપણને જણાવું કે આદુના સેવન કરનારને ડાયાબિટીસ પણ એટલા માટે થતું નથી કે તે કુદરતી ઇન્સ્યુલિનને જન્માવે છે, જે ડાયાબિટીસને શાંત રાખે છે. અને જેનું તન મન તંદુરસ્ત હોય અને જે ઘડપણ અને વ્યાધિને બંનેને દૂર કરે એવું એક જ કોઈ તત્વ હોય તો એ રસાયણ છે, એ આદુ છે. આદુ કફ અને પિત્તનું પૂર્ણ પ્રમાણમાં શમન કરે છે. આદુ પાકના સેવનથી શિરસ પણ મટી જાય છે. આદુ એક એવું તત્વ છે કે જે ખોરાક પણ છે અને ઔષધિ પણ છે. મિત્રો, દુનિયામાં જે ઔષધિ હોય ખોરાક નથી હોતા મોટે ભાગે, અને જે ખોરાક હોય ઔષધિ નથી હોતા. બંનેનું જે મિશ્રણ હોય એ રસાયણ તત્વ સ્વરૂપ છે. તો આદુ એ બેયમાં આવે છે, ખોરાક અને ઔષધિમાં. અને ઔષ એટલે પ્રાણ,
અને ધી એટલે દેનાર, એટલે ઔષધિ છે એ પ્રાણની રક્ષા કરનાર છે, પ્રાણ આપનાર છે, અને એના સ્વરૂપમાં આદુ પ્રાણની રક્ષા કરનાર છે. યાદ રાખો, હંમેશા જૂનું આદુ જ લેવું, તે સત્વશીલ હોય છે, એમાં જે આપણને ઉપયોગી નથી તે પાણીનું તત્વ ઉડી જતું હોય છે, અને આદુ ના જ એની અંદર સત્વ રહેતા હોય છે, એટલે એનો હંમેશા જૂનું આદુ જ લેવાનું રાખો અને તેનો ઉપયોગ કરવાનું રાખો. આદુ એ મળનું ભેદન કરનાર છે, ગંઠાઈ ગયેલા મળને છૂટો કરે છે અને તે તાવ ઉતારનાર છે અને તુરંત રુચિ આપનાર છે. આદુનું જળ એ અમૃત જળ સમાન છે, એના જેવું પૌષ્ટિક પીણું જગતમાં એકે નથી. આદુને પ્રધાન દ્રવ્ય રાખી ને આદુ પાક બને છે, આદુની લસ્સી પણ બને છે, આદુ હળદરનું મિશ્ર અથાણું પણ બને છે, આદુનું ખાટું ગળ્યું અથાણું પણ બને છે, આદુના ઉમેરણ વાળી તીખી મીઠણી મીઠી સરસ ચટણી બને છે, જે ખાધા જ કરવાનું આપણને મન થાય. આદુની હર્બલ ચા પણ બને છે અને આદુ વાળી ખીર પણ બને છે. આ બધું બનાવતા આપણે શીખવું જોઈએ, જાણતા શીખવું જોઈએ અને એને પામતા ને માણતા શીખવું જોઈએ, જેથી આપણું શરીર તંદુરસ્ત રહે. આદુને સૂકવેલ સૂંઠના પાવડરથી કોઈ પણ કારણોથી જામેલ ઝાડા અંકુશમાં થયેલા જે આપણે ઝાડા થાય ને આપણા અકારણ કે કારણ સહિત, તો એનું આદુના રસ જો ન મળે તો એની સૂંઠ સૂંઠનો પાવડર લેવાથી ઝાડા તુરંત કાબુમાં આવી જાય છે. આમ વાત, જેને કારણે આપણા શરીરમાં ચીકણા મળ ને આપણે કઈ ખાવાનું પાચ્ય થતું નહીં, ઝાડો પણ હરખો નહીં, આમ વાતને અને સોજાને કાબુમાં લેવા માટે આદુનું સેવન અવશ્ય આપણે ઉપયોગી છે. ઉધરસ જેમ અગાઉ કહ્યું એમ મટાડવા માટે આદુ લીંબુ ને મધ આ ત્રણેયનું સમાન રસનું સેવન કરું, એમાં જરૂર પડે તો અરડુસીનો રસ પણ નાખી શકાય અને એને જરૂર પડે તો એમાં તીખા મરી પણ ઉમેરી શકાય, પણ આપણે સાદી રીતે આપણે આ ક્રિયાઓ કરીએ તો ઉધરસ આપણી કાબુમાં આવી જાય છે. સૂંઠનો કાઢો પીવાથી આ શરીરમાં કાંતિ એટલે આપણું અજસ એટલે કે આપણું તેજ એ જળવાઈ રહે છે અને ચિત્ત અને નેત્ર પ્રસન્ન રહે છે, એટલે નેત્રનું પ્રસન્ન હોવું એટલે કે આંખના રોગ પણ આદુના સેવન કરનારને થતા નથી. આદુના સેવનથી હૃદય રોગની કોઈ શક્યતા જ થતી નથી, એ નૈવત થઈ જાય છે હૃદય રોગ તો થવાનું, કારણ કે આદુના સેવનથી આપણું લીવર સરસ રહે, આપણું પાચન તંત્ર સરસ રહે, આપણી હોજરી સરસ રહે, આપણા ફેફસા સરસ રહે, તેથી લોહી પણ આખા શરીરમાં શુદ્ધ રહે. લોહી શુદ્ધ વહે એટલે હૃદય રોગ થાય નહીં, હૃદયમાં કોઈ નળી બ્લોક થાય નહીં, એમાં ક્લોટ કાંઈ થાય નહીં, તે અને તે ઉપરાંત શ્વાસ અરુચિ સળેખમ અને ઉદર રોગને પણ શાંત રાખે છે. આધા શીશી થઈ હોય આપણે અડધું માથું દુખતું હોય તો અગાઉ મેં એમ કહ્યું એમ કે માથાના સમગ્ર દુખાવામાં સૂંઠ અને આદુના રસનું નશ્ય કરવાથી આધા શીશી મટે છે. એનું પાણી લઈ અને સેદ બીજું આપણું સાદું પાણી ઉમેરી અને નાકમાં બે ત્રણ ટીપા નાખીએ એટલે તરત જ આધા શીશી આપણી કાબુમાં આવી જાય છે. પક્ષાઘાત જેવા દારૂણ રોગમાં પણ આદુનું સેવન ખૂબ લાભદાયી છે. બીજા ઔષધો દ્રવ્યોની સાથે વૈદ્ય કે ડોક્ટરે ચીંધ્યા હોય એની સાથે આદુનો સ્વરસ પીવાથી નિત્ય પ્રમાણમાં અડધી ચમચી પા ચમચી લેવાથી આપણને એ પ્રકારના રોગ પણ શાંત થાય છે. ઉલટી મટાડવી હોય અને કોઈ આપણે ડાક્ટર પાસે જવાનું મોડું થતું હોય તો આદુ તથા ડુંગળીનો રસ પીવાથી ઉલટી બંધ થાય છે. બહુમૂત્રતાનો ઘણાને ખૂબ રોગ હોય છે, વારા ઘડીએ પેશાબ કરવા જવું પડે, તો આદુનો રસ સાકર સાથે આપણે લઈ તો એ પણ રોગ મટી જાય છે. તમામ પ્રકારના પિત્ત વિકાર વાયુ પિત્ત અને કફ ત્રિદોષના આધાર સાથે જે આપણા શરીરમાં રોગ થાય છે વધઘટ થવાને કારણે, એમાં ગળો છે એ ત્રિદોષ શામક છે, એ જ રીતે આદુ કે સૂંઠ એ પણ ત્રિદોષ શામક છે, તો એ આપણા અમ્લ પિત્તને પણ મટાડે છે. કે પિત્ત વિકારથી કોઈ પણ રોગ થયા હોય એ તમામે તમામ રોગ આનાથી મટે છે. અમ્લપિત્તને મટાડવા માટે અવિપત્તિકર ચૂર્ણ નામનું એક ઔષધ બને છે જેનું પ્રધાન દ્રવ્ય સૂંઠ હોય છે. તો સૂંઠ બનામ આદુ, વાતશૂળ ને અંકુશમાં લેવા માટે સૂંઠ અને એરંડિયાના તેલને સાથે લઈ
એવાથી ઝડપી પરિણામ મળે છે. અરુચિ મટાડવા માટે આદુ અને સિંધાઓ સાથે પીવાથી તાજગી આવી જાય છે. આપણા પેટમાં કોઈ પણ કારણોસર આપણે અબડમ ગબડમ ખાતા હોય, ગળ્યું વધારે ખાતા હોય, એનું પાચન થયું હોય અને કૃમિ થયા હોય, આપણા બાળકોને કૃમિ થયા હોય, તો સૂંઠ અને વાવડિંગનું ચૂર્ણ સાથે લેવાથી કૃમિ પણ નાશ પામે છે, કૃમિ શાંત થઈ જાય છે. આદુના સેવનથી સર્વ પ્રકારના શૂળ શાંત રહે છે. શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા થતા નથી, કોઈ એવા સોજા ચડતા નથી, કારણ કે પિત્ત પણ કાબૂમાં રહે, કફ પણ કાબૂમાં રહે અને વાયુ પણ કાબૂમાં રહે. તિદ્રુષને આધારે આ પ્રકારના શૂળ દુખાવા થતા હોય તો આદુના સેવનથી એ મટી જાય છે. આદુ કેટલું અદભુત દ્રવ્ય છે કે સારક છે, પાચક છે, રુચિ આપે છે તથા કંઠને ખૂબ જ હિતકર છે. એને આદુના રસને સાકર સાથે મેળવી કે મધ સાથે લઈ અને આપણે ચાટીએ એટલે આપણો કંઠ સુધરી જાય છે, ગળાના અન્નનળીના અને શ્વાસનળીના સોજા પણ કાબૂમાં આવે છે અને આપણો કંઠ કોકિલ જેવો થઈ જાય છે. આદુના ઘણા બધા પ્રયોગો પૈકી મળબંધ પણ તે મટાડનાર છે. વાયુનો એકાએક ઝાટકો આવ્યો હોય, આપણને એ પ્રકારનું કાંઈક થયું હોય તો એને સૂંઠ ઘસીને અંજન કરવાથી મૂર્છા અને એટલે કે વાયુનો ઝાટકો એટલે મૂર્છા ઘડી પર આવી ગઈ હોય અને ત્વરિત આપણે સારવાર ક્યાંય લઈ ન શકતા હોય તો એને એ રીતે અંજન કરવાથી પણ આપણે ભાનમાં આવી શકીએ છીએ, એવું આયુર્વેદનું કથન છે. આદુના સેવનથી આપણું કાળજું એટલે લીવર પણ તરોતાજું રહે છે અને લીવર પણ તરોતાજું રહે એટલે એને સંલગ્ન બધા જ અંગો પણ સરસ રીતે કામ આપે છે. આ રીતે આદુ ને મહૌષધિ જાણવામાં આવી છે. આદુનો રસ શક્તિ જાળવનાર તથા શક્તિ આપનાર છે અને તે માટે તેનું સાકર અથવા મધ સાથે સેવન કરવું જોઈએ. મિત્રો યાદ રાખો, આદુ એ થોડુંક ઉષ્ણ જરૂર છે, થોડુંક ગરમ છે, પણ એની સાથે આપણે સાત શાંતિ આપે એવા દ્રવ્યોનું સેવન કરીએ અને આપણા શરીરની તાસીર મુજબ આપણે આદુનું સેવન કરીએ અને નિષ્ણાંત વૈદ્યની કે એના કોઈ જ્ઞાની વ્યાખ્યાતાની કે જાણકાર ધરાવતા હોય એની સાથે રહી અને એના માર્ગદર્શનથી આપણે જરૂર નિત્ય આદુનું સેવન કરી શકીએ અને આદુના અગણિત ફાયદા છે, આનાથી પણ ખૂબ વધારે ફાયદા છે. તો મેં આપને આ આદુના સેવનની ટૂંકી આપને આ સરસ મજાની વાત કરી છે.